વલસાડ ખાતે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ યુગમાં પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય ઉપર મીડિયા પરિસંવાદનું આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાત માહિતી વિભાગના પ્રાદેશિક વડા, સંયુક્ત માહિતી નિયામક બીડી રાઠવા અને પ્રાંત અધિકારી કેજે ભગોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સેમિનારમાં નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ વલસાડમાં વિતાવેલા 3.5 વર્ષે ગોલ્ડન પીરિયડ હોવાનું જણાવી જિલ્લાના પત્રકારોના સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે પત્રકારત્વ એ સમાજનો અરીસો છે, ત્યારે સમાજની ચિંતા પત્રકારોએ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. જે ઝડપથી વધી રહ્યો છે એ જ રીતે પત્રકારત્વમાં પણ આપણે બદલાવ લાવવા જ પડે. એટલા માટે કે કોઈ એક બનાવ આજે બન્યો હોય અને એના સમાચાર તમે તાત્કાલિક આપણે જો નહીં મૂકીએ મીડિયામાં તો બીજા કલાક પછી એ સમાચાર વાસી થઈ જાય, પછી બીજી કોઈ એવી બીજી ઘટના બનતી હોય છે. તો આ બાબતો સાથે આપણે તાલમેલ મેળવીએ અને એની સાથે કદમ મિલાવી અને કામ કરીએ તો જ આપણે આ પડકારોને ઝીલી શકીએ. મોબાઈલના કેરવા પેલા આંગળીના કેરવી હતું, એક જ અંગૂઠાના કામે આપણે બધું કામ કરી લેતા હોઈએ છીએ. ત્યારે આપણે પત્રકારની વાત કરવાની છે ત્યારે એક સમય હતો કે આપણે વી આર ધ કસ્ટોડિયન ઓફ ન્યૂઝ, પત્રકારો એક ન્યૂઝના કસ્ટોડિયન હતા, આપણા એકાધિકાર હતો એ વાત ઉપર કે આ કયા ન્યૂઝ છે, ન્યૂઝ લોકો સુધી કયા પહોંચશે. ત્યારે ટીવી આવ્યું, બે તો ન્યૂઝ પેપર એ કેટલી સદીઓથી કેટલા દાયકાઓથી કહેવાતી આવે કે હવે તો ન્યૂઝ પેપર ગયું છાપું જવાનું. જ્યારે પહેલાં રેડિયો આવ્યું ત્યારે પણ એવું જ કહેવાયું, એના પછી ટીવી આવ્યું ત્યારે પણ એવું કહેવાયું કે હવે ન્યૂઝ પેપર જવાનું. અને વિશ્વના અત્યારે મીડિયા બાંધાતા જેને કહીએ છીએ, રિપોર્ટ મોટલો 2014માં જેણે એવું કહ્યું કે 2 વર્ષે 2017માં અમેરિકાના એક સેમિનારમાં એમણે એવું કહ્યું કે આ છેલ્લો દાયકો છે ન્યૂઝ પેપર માટે, 2001 દાયકામાં તો એ હવે ન્યૂઝ પેપર ખતમ થઈ જાય, બધું જ ડિજિટલ થઈ જવાનું છે, છતાં થતું નથી કે એ આપણે ચિંતા કરવાની છે અને એમાંથી જ આપણે આપણો રસ્તો કાઢવાનો છે. ડિજિટલ યુગ આવી ગયો છે સ્વીકાર, ટેકનોલોજી વિકસિત છે સ્વીકાર, એ બધું જ હું ભયભીત કરનારું છે, ડરાવનારું છે કે આપણા માટે શક્યતાઓ ઊભી કરનારું પણ છે. બંને રીતે જો આપણે પત્રકારો છે, આપણી પાસે તાકાત છે, લોકોનો વિશ્વાસ છે, લોકો સુધી એની પહોંચ છે અને કેટલું શાન પણ છે અને કેટલી વધારેની સમજ છે. આજે સિટીઝન જર્નાલિસ્ટથી લઈને સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ પત્રકાર થઈ ગયો છે. જર્નાલિસ્ટ ઇઝ અ જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન. જર્નાલિસ્ટ એટલે દરેક ક્ષેત્રમાં આપણે મિલિટરીનું કવરેજ કરવા જઈએ ને તો પણ આપણે થોડું જાણીએ જ જાય, બીજા કરતા આપણે વધારે જાણતા જ હોય, એની રેન્ક શું છે, વોટની પ્રકારો એવું બધું ઘણું જાણતા હોઈએ છીએ. પોલીસનું કવરેજ કરનાર માણસને થોડી ઘણી કલમો પણ ખબર હોય, કોર્પોરેશનનું કવરેજ કરવા જાય કે સરકારી કલેક્ટર કચેરીનું કવરેજ કરવા જાય એને કલમો ખબર હોય કે જમીનનું નામ જ છે. એટલે આપણે જેકો કોલ તો છીએ અને માત્ર કોલ કરવાની કઈ જરૂર નથી આપણે, એ તો કોઈ પણ નથી હોતું. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં જ નિષ્ણાત હોય છે, બીજા કોઈ ક્ષેત્રમાં બહાર નિષ્ણાત બની શકે એવું માનવું આપણે જરૂરી નથી.